સાતમા દાખલામાં કીધું છે કે આપેલ વસ્તુઓના કદના માપ પરથી માગ્યા મુજબ પ્રશ્ન જવાબ આપવાનો છે. પહેલો પોઈન્ટ તમને આપેલો છે કે ચાર દડાઓનું કદ છે 100 મિલી. બીજો આપેલો છે કે 2 રૂપિયાના 20 સિક્કાઓનું કદ થાય છે 20 મિલી. જુઓ, 2 રૂપિયાના 20 સિક્કાનું 20 મિલી છે એનો મિનિંગ શું થયો કે એક સિક્કો 1 મિલીનો, બીજો સિક્કો 2 મિલીનો, એવી રીતના 20 સિક્કા એ 20 મિલી, બરાબર છે. અને 10 રૂપિયાના 30 સિક્કાનું કદ છે 90 મિલી, બરાબર. હવે અહીંયા પહેલો ક્વેશ્ચન શું પૂછ્યો છે કે 10 રૂપિયાના 60 સિક્કાનું કદ છે એ 2 રૂપિયાના કેટલા સિક્કાના કદના બરાબર થશે, બરાબર. તો પહેલાં આપણે 10 રૂપિયાના 60 સિક્કાનું કદ શોધીએ તો શું થશે, તો કે 10 રૂપિયાના 60 સિક્કાનું કદ કેવી રીતના આવશે, તો કે 10 રૂપિયાના 30 સિક્કાના કદના બમણા, બરાબર. કારણ કે જુઓ, અહીંયા તમને 30 સિક્કાનું કદ આપેલું છે, તો 30 અને આપણે 60નું શોધવાનું કીધું છે, તો 30ના ડબલ થઈ 60 એટલે, બરાબર છે. તો જો અહીંયા 30 સિક્કાનું જે નંબર છે, બરાબર છે, એ 30ના ડબલ થયા છે, તો એના માટે જે કદ છે એ કદમાં પણ આપણે શું કરશું, એના 2 ગણા કરશું. 30 સિક્કાનું કદ હોય 90, તો 60નું કેટલું થાય, તો કે 90 × 2, 90 × 2 એટલે 180 મિલી. હવે આપણે એના બરાબર 2 રૂપિયાનું શોધવાનું છે, તો 2 રૂપિયાના 20 સિક્કાનું કદ છે 20 મિલી, તો 1 સિક્કાનું કેટલું થાય, તો કે 20 × 20 એટલે 1 મિલી. જે મેં હમણાં તમને કીધું કે 20 સિક્કાનું કદ 20 હોય એટલે 1 સિક્કાનું કદ 1 મિલી થાય, બરાબર. તો આપણે હવે જોઈએ છીએ કેટલા મિલી, 180 મિલી જોઈએ છીએ. તો 1 મિલીમાં 1 સિક્કો આવતો હોય તો 180માં કેટલા સિક્કા આવશે, 180 સિક્કા જ આવશે. જુઓ, 1 મિલી કદ માટે 2 રૂપિયાનો 1 સિક્કો જોતો હોય તો 180 કદ માટે 2 રૂપિયાના 180 સિક્કા જોશે. 10 રૂપિયાના 60 સિક્કાનું કદ અને 2 રૂપિયાના 180 સિક્કા છે એ બંનેના કદ કેવા થશે, બરાબર થશે. બીજો ક્વેશ્ચન, 40 દડાઓનું કદ કેટલા મિલી થાય. હવે જુઓ, અહીંયા તમને 4 દડાનું કદ આપ્યું હતું 100, તો શું ત્રિરાશિ આવે, 4 દડાના કદ 100 મિલી, તો 40 દડાના કેટલા, 40 × 100 4 10 × 40, 10 × 100 એટલે 1000 મિલી. 50 મિલી બરાબર કેટલા દડાઓનું કદ થાય, બરાબર છે. તો જુઓ, 100 મિલીમાં 4 દડા હતા, તો 100ના અડધા થઈ ગયા 50 મિલી, તો દડા પણ 4ના કેવા થઈ જશે, અડધા, 2 દડા. ચોથા ક્વેશ્ચનમાં તમને કીધું છે કે 2 રૂપિયાના 12 સિક્કાનું કદ કેટલું થાય, તો અહીંયા 2 ક્વેશ્ચનમાં ફરી પાછું એમ જ આવશે, 2 રૂપિયાના 1 સિક્કાનું વજન 1 મિલી હતું, તો 12 સિક્કા હોય તો 12 મિલી અને 72 સિક્કા હોય તો 72 મિલી.